ગુજરાત સરકાર દ્વારા 0 થી 18 વર્ષ સુધીના બાળકને અપાય છે વિનામૂલ્યે ગંભીર બીમારી અને ખોડખાંપણ સામે સારવારની સેવા. ગતરોજ ધાનેરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ખોડખાંપણ દિવસની ઉજવણીને લઈ સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર લઈ ચૂકેલા બાળકો તેમજ બાળકોના માતા પિતા સાથે આરોગ્ય સેવાને લઈ માહિતી મેળવાઈ હતી. બાળક જન્મે અને તેની ઉંમર 18 વર્ષ સુધી થાય ત્યાં સુધી બાળકને જો કોઈ ગંભીર બીમારી હોય કે પછી જન્મજાતથી વિકલાંગ હોય કે પછી ખોડખાંપણ હોય તમામ બીમારીની સારવાર માટે સરકારની રાષ્ટ્રીય બાળ કાર્યક્રમ યોજના અમલમાં છે. ખાસ કરીને ગામડામાં કે શહેરમાં રહેતા લોકોને સરકારની સુવિધા તેમજ યોજના વિશે માહિતી હોતી નથી, જેના કારણે સારવાર વગર નાગરિકો તેમજ બાળકોના મોત થતા હોય છે. તો બીજી તરફ જોવા જઈએ તો સૌથી મોંઘી આરોગ્ય સેવા થઈ ગઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે પ્રવેશ કરતાની સાથે લાખો રૂપિયાનું બિલ બની જતું હોય છે, જેના કારણે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો પાસે આર્થિક તંગીના કારણે ગંભીર બીમારીથી મોતને ભેટતા હોય છે. જો કે સ્વાસ્થ્ય માટે સરકારની યોજના વિશે ધ્યાન રાખવું પણ જરૂરી બની જાય છે. ગત રોજ ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર યુએચ ઝવેરી તેમજ ધાનેરા RBSK ટીમે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સફળ સારવાર તેમજ ઓપરેશન કરેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં જન્મજાતથી બહેરા બાળકો, હોઠ નાક પર ખોડ હૃદય રોગવાળા બાળકો સાથે અન્ય બીમારી સાથે જન્મ લઈ ચૂકેલા બાળકો આજે સારવાર લીધા બાદ સ્વસ્થ બની ગયા છે, જે સારવાર અને ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે તે સારવાર સરકાર વિનામૂલ્યે કરી આપે છે. આપની આસપાસ કે નજીક પરિવારમાં કોઈ બાળક બીમાર હોય તો સરકારના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેને નજીકની આંગણવાડી કેન્દ્રમાં કે પછી સરકારી દવાખાને આજે જ લઈ જાઓ. ગુજરાતનો આરોગ્ય વિભાગ તમને બાળકની યોગ્ય અને સફળ સારવાર માટે માર્ગદર્શન આપશે. ધાનેરા તાલુકાના કુંવર ગામના રાજુભાઈ વ્યાસે પોતાના દીકરાને સરકારની યોજના સાથે સારવાર આપી છે. જે બાળક જન્મથી સાંભળતું ન હતું એ બાળક આજે આરામપૂર્વક સામાન્ય બાળકની જેમ સાંભળે છે, જેનો ખર્ચ અંદાજે 5 લાખ થાય છે. તે સારવાર માટે રાજુભાઈને 1 પણ રૂપિયાનો ખર્ચ થયો નથી. સાંભળો રાજુભાઈના અનુભવ. આજે જે વર્લ્ડ દિવસ છે એ ખોડખાંપણનો દિવસ તરીકે ઉજવાય છે. મારો બાબો જન્મીને ત્યારથી બંને કાને સાંભળતો નહોતો. પછી અમને જ્યારે ડૉક્ટરે કહ્યું ત્યારે અમને બહુ ટેન્શન થયું કે બાળક સાંભળતું નથી. પછી અમે ધીમે ધીમે પ્રયત્નો કર્યા અને આજુબાજુ જોયું. આરોગ્યની ટીમે પણ અમને કહ્યું કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામનું ઓપરેશન આવે છે, જે ગવર્મેન્ટ 1 કાનનું ટોટલ ફ્રી કરી આપે છે. પછી અમને અહીંયાથી પ્રાથમિક આરોગ્યથી માંડી અને છેક ગાંધીનગર સિવિલ સુધી સચિવાલય થઈને મંજૂરી મેળવી અને અમે ગાંધીનગર સિવિલ સુધી પહોંચ્યા અને એનું લગભગ 11 મહિનાનો જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું. 1 કાને એનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ મશીન લાગ્યું છે. એના પછી લગભગ અમે એની 1 થી 1.5 વર્ષ સુધી સ્પીચ થેરાપી સહન કન્ટિન્યુ ચાલુ રાખી અને અમે ઘરે જઈને એને સ્પીચ થેરાપી સતત ચાલુ રાખી. અત્યારે મારો બાબુ લગભગ 3.5 વર્ષનો થયો છે. 11 મહિનાનું ઓપરેશન કરાવ્યું, 1 વર્ષનું થયું એટલે 12 મહિનાનું થયું, ત્યારે એનું મશીન એક્ટિવ થયું એટલે લગભગ 2.5 વર્ષ એના મશીન થયા. અત્યારે શબ્દો પણ બોલે છે, સાંભળે છે અને એને કોઈ વસ્તુની જરૂર હોય તો તૂટક તૂટક વાક્યો પણ બોલે છે. અને અમે હમણાં છેલ્લે લગભગ 1 મહિના પહેલાં ત્યાં જઈ આવ્યા. એમને કહ્યું કે જો આ રીતે પ્રગતિ કરશે તો લગભગ 6 મહિનામાં આપણી જેમ બોલતો થઈ જશે. તો મારી વિનંતી છે કે આવા કોઈ બાળકો હોય કે જે બંને કાને સાંભળતા નથી તો 6 વર્ષ સુધી ગવર્મેન્ટ એનું કોક્લિયર ઇમ્પ્લાન્ટનું મશીન પણ ફ્રી આપે છે અને સ્પીચ થેરાપી આપણે કરીશું તો મારા બાબાની જેમ બીજા બાળકો પણ સાંભળતા થશે. અને આપ સૌ કોઈ આ બાબતે પણ થોડો પ્રયત્ન કરશે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના માતા પિતા પોતાના કુમળા બાળકોને જોઈને ગંભીર બીમારી હોય તો ગુજરાત સરકારની આરોગ્ય સેવાનો લાભ લઈ આજે જ સારવારનો લાભ મેળવવો જોઈએ.